સ્વામી શ્રીની ગુરુ ભક્તિનું એક આગવું શિખર એટલે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ. ગુરુનો આ ઉત્સવ ધામધૂમથી ઉજવવા તેઓએ પોતાની જાતને પાણીની જેમ વહાવી દીધેલી. એવી રીતે આવો સાંભળીએ એ ઇતિહાસને. કોંડલના સમયાની અમૃત સમયાની હવે અમૃત સમય ક્યાં કરવો એના માટે મિટિંગ થઈ. બધા હરિભક્તો મોટા મોટા સ્વામી હતા, મગન બી હતા, એના છગન બી હતા, હર્ષદ બી હતા, બધા બીજા અમદાવાદના બધા હરિભક્તોને 15-20 જણાની બધી મિટિંગ થઈ. ભાઈ આપણે સમયો ગોંડલનો જે આ કરવો છે યોગી મારા અમૃત અમૃત મહોત્સવ ક્યાં ઉજવવો એને માટે થયું અને ગોંડલમાં મિટિંગ હતી. હવે એ મિટિંગની અંદર ટેકડીએ વરસાદ ખેંચાયેલો હતો એટલે પાણીની બહુ ખેંચ હતી કે પાણી અને ગોંડલના પોતે ત્યાં મંદિરમાં પણ એવો કૂવો નહોતો જ્યાંથી પાણી મળી શકે. ગામમાં બીજે કંઈ નહોતું એટલે એ રીતે પાણીની ખેંચ છે એટલે બધાએ જાણ્યું કે અહીંયા જો કરશું તો આ પાણીની મુશ્કેલી બહુ થશે માટે બીજે ક્યાંક કરીએ. એટલે અમારા મગનભાઈ સેક્રેટરી હતા, એક આપણે બોચાસન કરીએ. બોચાસન બહુ સારું સરસ પાણીની સગવડ ભગવડ એટલે એમને જરા ત્યાંની મમત એટલે એ પ્રમાણે એમને સજેશન એ કર્યું. મોટા સ્વામી હતા આપણા, એ અટલાદરા તો કે અટલાદરામાંય બધી સગવડ બહુ સારી છે ત્યાં પણ થાય. એ ખેંચા તન ચાલી પછી કે આ પાણીનું અહીં છે એટલે પછી અહીં છગનભાઈ બધા હતા કે ભાઈ આ પાણીની સગવડ નથી એટલે આપણે અહીંયા સમય કરતાં બીજે ક્યાંક સગવડ થાય અને અનુકૂળ થાય ત્યાં કરીએ. એ બધી વાતચીત ચાલે એટલે એ પ્રમાણે સ્વામીને પછી કહ્યું ભાઈ આ તમારી શું ઈચ્છા છે. એટલે સ્વામી કહે પ્રમુખ સ્વામીને પૂછો. એટલે આટલા બધા મોટા મોટા બેઠા છે ને મારી વાત મને પૂછવા મને ધીબી નાખે તો ઊભો ના થઈ શકું એવા બધા હતા. મારો બાર મૂકી દીધું અને એ વાત કરી પછી આપણે સમજ્યા કે એમની મરજી તો છે અહીંયા જ, કારણ કે એ એમની રીતે ના કહી શકે. પણ મનમાં આપણે સમજી લીધું છે કે સ્વામીની ઈચ્છા ગોંડલમાં જ કરવી છે. એટલે પછી મેં કહ્યું ભાઈ આપણે ગમે તેમ થાય પણ સમયો આપણે અહીંયા ગોંડલમાં જ કરવો છે. મોટા કારણ કે તું સમજતો નથી તને શું ખબર પડે પાણી ક્યાંથી લાવવાનો જે છે તે છે. મગર ભાઈ બીજું તો બોલવા માંડી પડ્યા. એટલે મેં કહ્યું જો સ્વામીની ઈચ્છા અહીંયા છે એટલે અહીંયા જો કરીશું તો બધી સગવડ થઈ જાય પણ ક્યાંથી થશે મને પાણી. પણ પાણીની પણ થઈ જશે એમની ઈચ્છા છે, વરસાદ વરસશે નહીં હોય તો ક્યાંકથી પાણી આવશે તો આપણે અહીંયા જ કરવો છે. એટલે એ પ્રમાણે વાત કરી પછી અમે પાણી જો અહીંયા ડેમ છે ને ઓલો ભાદર ત્યાંથી પાઇપલાઇન ડાકી લાવી છું મને. હે જેતપુર આગળ ભાદર નદીનો એ ડેમમાં પાણી ત્યાં હતું પાણી એટલે મેં ત્યાંથી આપણે પાણી લાવીને અરે કે અત્યારે રાતે રાત થતી છે મને કે મોટા સ્વામી કહે તું વિચાર વગરની વાત બોલે બોલ કરે છે પાણી લાવું કે કંઈ શહેર ફાજે લોકો થશે મોટા સ્વામી તમારે શું શું તું સમજે. પછી મને કે આમ છે ત્યાં આટલા ધર્મ શું ખોટું છે. મેં આટલા ધર્મ સારું છે પણ આપણે સ્વામીની મરજી અહીં છે એટલે આપણે અહીંયા જ કરીએ તો શું ગોંડલ. પછી એ કરતાં કરતાં બધી જે બોલે કે હવે ગોંડલ કરવું જો કે બાપા બહુ રાજી થયા. પછી સભા મિટિંગ થઈ રહી અને મને બોલાવીને વાત કરી કે તમે બહુ સારું કામ કર્યું અને ત્યાં પાછો નીચે નમાઈને બે જ ધબ્બા થકાવી દીધા. મને કહે આપણે ગોંડલ અક્ષરડીમાં જ જોયું છે ને અક્ષરડીનો મહિમા વધારો છે અને આ તમે કામ કર્યું એટલે મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ રાજી થઈ ગયા અને ડેરીનો રાજીપો થઈ ગયો તમારા ઉપર. એટલે આવી રીતે મને એમને રાજીપો આપણને બતાવ્યો આપણે શું કરવાના વાત શું છે. પણ એમ કેમ એવું વાલ પ્રેમથી વાત કરે એટલે આપણને પેલી બધી જ્યાં બોલ્યા ચાલ્યા હોય એ મનમાંથી પણ નીકળી જાય અને શાંતિ આપણને થઈ જાય. એટલે આવી રીતે એમને ઘણા પ્રસંગોની અંદર આપણને રાજીપો બતાવીને સુખ્યા કર્યા છે. અને બધા તો સંસ્થાનો કામ તો ઘણો એ બધાની અંદર પણ એમની જે પ્રેરણા એમની જે રીત વાત એનાથી પણ આપણને ઘણું ઘણું બળ કે પછી ઘણી ઘણી ગૂંચવણો હોય તો ત્યાં જઈએ એટલે થાપો મારી દે કે કંઈશું જ થવા નથી જાઓ. એટલે એવી રીતે ઘણા પ્રસંગોની અંદર બધી રાજીપોણ બધું બતાવ્યું છે. એટલે એમનું વાલને પ્રેમ એમની સાધુતા એમની નમ્રતા વિવેક વિનય કોઈ પણ રીતે કોઈને દુઃખ ન થાય એ રીતે આખું કાર્ય કરવાની રીત વાત એ અલૌકિકને દિવ્ય હતી. તો એવા પુરુષ આપણે મળ્યા છે અને બધા સુખ્યા છે અને વિશેષ સુખ્યા થઈએ એ જ પ્રાર્થના. ગુરુની મરજીને જ જીવનનું કેન્દ્રબિંદુ બનાવી જીવતા સ્વામીશ્રીએ
અમૃત મહોત્સવની શાનદાર ઉજવણીમાં કોઈ કસર છોડી નહોતી. તારીખ 2/6/1967ના રોજ યોગીજી મહારાજ આ ઉત્સવમાં પધાર્યા ત્યારે સ્વામીશ્રીએ તેઓનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું. કે ગોંડલ ગામમાં ને અક્ષરધામમાં કે યોગી બાપા બિરાજા છે, કે ગોંડલ ગામમાં ને અક્ષરધામમાં કે પ્રમુખ સ્વામી બિરાજા છે, કે નિર્મળ ભક્તિ પ્રેમ ભાવના કે જોન સાચા સાજ સજાવ્યા છે, તો જ્ઞાન ગંગ ત્યાં નિર્મળ વહેતી, તો જ્ઞાન ગંગ ત્યાં નિર્મળ વહેતી ને સૌને સ્નાન કરાવ્યા છે, કે વાણી અમૃત પીવા હરિભક્ત સૌ દેશ વિદેશ થી આવ્યા છે. જોગીએ ગોંડળ ને ગોકુળ બનાવ્યું, ગોકુળ બનાવ્યું. શોભે મંદિર ઊંચા ઊંચા માળિયા, શોભે મંદિર હે શોભે મંદિર ઊંચા ઊંચા માળિયા, હે મારસ પચરંગી ઢાળિયા રે જોગીએ, આરસ પચરંગી ઢાળિયા રે જોગીએ, ગોંડળ ને જોગીએ છોતેર વર્ષે જોગી છે બાળ સમો, છોતેર વર્ષે હે છોતેર વર્ષે યોગી છે બાળ સમો, કે છોતેર વર્ષે હે છોતેર વર્ષે પ્રમુખ છે બાળ સમો, એવી મૂર્તિ મારા જોગીએ ગોંડળ ને જોગીએ ગોંડળ ને ગોકુળ બનાવ્યું, ગોકુળ બનાવ્યું જોગીએ ગોંડળ ને ગોકુળ બનાવ્યું, ગોકુળ બનાવ્યું. કે આજે વામન વિરાટ જેવો લાગતો, આજે વામન હે આજે વામન વિરાટ રાટ જે
યોગીએ ગોંડળને ગોકુળ બનાવ્યું, ગોકુળ બનાવ્યું, ગોંડળને ગોકુળ બનાવ્યું, ગોંડળને ગોકુળ બનાવ્યું. તારીખ 4/6/1967 ની સાંજે ગોંડલના રાજમાર્ગો પર નીકળેલી ભવ્ય નગર યાત્રામાં પણ સ્વામી શ્રી યોગીજી મહારાજની સાથે બિરાજ્યા હતા. Thank you.
અમૃત મહોત્સવના મુખ્ય દિવસે તારીખ 5/6/1967 ના રોજ સ્વામી શ્રીએ યોગીજી મહારાજને ભવ્ય પુષ્પહાર પહેરાવી અમૃત અંજલિ આપી હતી. સાથે અન્ય અતિથિઓને પણ આવકાર્યા હતા. Okay.